મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે સુરત શહેરમાં ધાર્મિક પર્વ અનેરી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલ સુરત શહેરમાં ચાલી રહ્યું હોય અને વડ સાવિત્રી પૂજા અલગ પ્રકારના આવનારા સમયમાં ધાર્મિક તહેવારો અને તહેવારોની અંદર લોકોની ખરીદી ધાર્મિક આસ્થા તેમજ તહેવારો બનાવવાની સુરતના લોકોમાં અલગજ આસ્થાનું કેન્દ્ર જોવા મળતું હોય છે હરેક ક્ષણમાં ત્યારે હાલ ચાલતા કોરોના મહામારીમાં લાગી રહ્યું છે કે સુરતના લોકો હવે એવી માની ચૂક્યા છે કે કોરોના જેવી કોઈ વસ્તુ છે જ નહીં ત્યારે એવા દ્રશ્યો કતારગામ વિસ્તારના મહાદેવ મંદિર નજીક આવેલ પૂજા કરતી બહેનો વચ્ચે જોવા મળ્યા હતા જરા મહાદેવનું મંદિર તેમજ મોટી વેડગામ તાપી કિનારે તેમજ નાની વેડગામ અલગ અલગ જગ્યા ઉપર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે શું ખરેખર કોરોનાનો સમય જતો રહ્યો છે કે પછી હાલ આ બધું નથી એવું લાગી રહ્યું છે કે કોરોના મરી વકરશે હાલ સરકાર કોરોનાની ત્રીજી શહેરની તૈયારીઓ કરી રહી છે ત્યારે સુરતના આ દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના આજે સુરતમાં પણ તાંડવ મચાય તો નવાઈ જવું નહીં આવી જ રીતે જો સુરતના લોકો કોરોના સમયમાં તહેવારો મનાવવા તેમજ કોરોના સમય ભૂલી જુઓ તે વસ્તુ યોગ્ય નથી તેવામાં ધાર્મિક આસ્થાની કોઈ વસ્તુ બોલતી નથી અને લોકો માટે પણ ધાર્મિક આસ્થા સાથે સાથે લોકો બીમાર ન પડે તેમજ કોરોનાથી બચીને રહે તે પણ જરૂરી છે ચીનનું પીઠવા સ્પીડ ન્યૂઝ 17 સુરત